નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, વેરી ગુડ. ચલો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક નવો જ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિશેષણ. આના પહેલાં આપણે સંજ્ઞા એટલે કે નામ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે કે નામ એટલે શું, નામ અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો છે, અને નામના ઉપરથી જ આપણે વિશેષણનો ટોપિક ભણવાના છીએ. એટલે કે જો તમે નામ સંજ્ઞાનો પ્રકાર સંજ્ઞા વિશે સારી રીતે તમે સમજ્યા હશો અને સારી રીતે ભણ્યા હશો, તો આજે આ ટોપિક તમને ખૂબ જ ઇઝી પડી રહેશે, એટલે કે એકદમ આસાન થઈ જશે. હવે શરૂઆત કરીએ કે વિશેષણ, વિશેષણ એટલે શું. તો એના પહેલાં મેં અહીંયા ઉદાહરણો લખ્યા છે, એ ઉદાહરણો આપણને જોઈએ એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે કે વિશેષણ કોને કહેવાય. તો સૌથી પહેલું છે કે અમનીએ સાડી પહેરી છે. પહેલું જ વાક્ય છે કે અમનીએ સાડી પહેરી છે. અને બીજું વાક્ય છે કે અમનીએ પીળી સાડી પહેરી છે. તો અહીંયા વધારાનો શબ્દ છે પીળી, કે અમનીએ સાડી પહેરી છે, અવનીએ પીળી સાડી પહેરી છે. એવું જ છે બીજું વાક્ય, કે ગામમાં મંદિર હતું. બીજું વાક્ય છે કે ગામમાં જૂનું મંદિર હતું. કેવું મંદિર હતું? જૂનું મંદિર હતું. એના પછી છે રૂપિયા લઈને મનુ બજારમાં ગયો. બીજું વાક્ય છે કે 300 રૂપિયા લઈને મનુ બજારમાં ગયો. તો કેટલા રૂપિયા લઈને ગયો? 300 રૂપિયા. આ ગુલાબનું ફૂલ છે. અને બીજું વાક્ય છે કે આ ગુલાબનું સુંદર ફૂલ છે. તો ફૂલ કેવું છે? સુંદર. હવે તમે જોઈ શકો છો કે સાડી કેવી છે, કેવી સાડી પહેરી છે? તો કે પીળી સાડી પહેરી છે. મંદિર કેવું હતું? તો કે જૂનું હતું. કેટલા રૂપિયા લઈને મનુ બજારમાં ગયો? તો 300 રૂપિયા લઈને ગયો. અને આ ગુલાબનું ફૂલ કેવું છે? તો કે સુંદર છે. તમને ખ્યાલ આવી ગયો કે જે સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવનાર પદને વિશેષણ કહે છે. એટલે કે ક્લિયર છે કે વિશેષણ એટલે શું? તો કે સંજ્ઞા. સંજ્ઞા એટલે કોઈ પણ નામ, કોઈ પણ નામ હોય અને એ નામના અર્થમાં કંઈક વિશેષતા લાવે એને વિશેષણ કહેવાય. એટલે તમે જોવો છો કે સાડી પહેરી છે, પણ સાડી કેવી છે? તો સાડી નામ છે, પણ એને કેવી સાડી પહેરી છે? પીળી. એટલે કે સાડીની કંઈક વિશેષતા દર્શાવી કે સાડી કેવી છે? તો કે પીળી છે. એના પછી મંદિર, મંદિરે પણ નામ છે. નામનો કયો પ્રકાર આવશે મંદિરમાં? યસ, જાતિવાચક. જાતિવાચક એટલે કે જે જાતિ દર્શાવતું હોય, જાતિવાચક નામ છે. અને મંદિર પણ, મંદિર કેવું છે? તો કે જૂનું છે. તો જે મંદિર છે એની એના નામમાં કંઈક વિશેષતા દર્શાવે છે, એટલે મંદિર કેવું છે? જૂનું છે. અને બીજું છે કે મનુ બજારમાં, હા, મનુ 300 રૂપિયા લઈને મનુ બજારમાં ગયો. તો રૂપિયા પણ કેટલા રૂપિયા લઈને ગયો? તો કે 300 રૂપિયા. તો 300 એ શું છે? રૂપિયામાં વિશેષતા દર્શાવે છે, એટલે કે રૂપિયા પણ કેટલા? 300. એના પછી ગુલાબનું ફૂલ છે. ગુલાબનું ફૂલ પણ કેવું છે? ફૂલ પણ કેવું છે? ફૂલ તો સુંદર ફૂલ છે. તો ફૂલ એ પણ આપણને ખ્યાલ છે કે નામ છે. નામમાં પણ કયો પ્રકાર છે? સંજ્ઞાનો કયો પ્રકાર છે? જાતિવાચક નામ. તો કે પણ ફૂલ પણ કેવું? સુંદર. તો ક્લિયર છે કે જે નામના અર્થમાં વધારો કરે તેને આપણે શું કહીશું? વિશેષણ. નામના અર્થમાં કંઈક વિશેષતા લાવે એને આપણે વિશેષણ કહીશું. વિશેષણ વિશે થોડી બીજી બાબત પણ આપણે ખ્યાલ રાખવાની છે કે વિશેષણ સંજ્ઞાના ગુણ, રંગ, સંખ્યા, માપ, ક્રમ વગેરે દર્શાવે છે. એટલે કે નામનો ગુણ દર્શાવે, માપ દર્શાવે, ક્રમ દર્શાવે, સંખ્યા દર્શાવે અને રંગ દર્શાવે. આ બધું જ જે દર્શાવે એને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. અને બીજું છે કે વિશેષણ સંજ્ઞાની આગળ કે પાછળ વાપરી શકાય છે. એટલે કે વિશેષણ નામની આગળ પણ આવે અથવા તો નામની પાછળ પણ આવે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે આ સુંદર બગીચો છે. એક વાક્ય છે, આ સુંદર બગીચો છે. તરત જ બગીચો પણ કેવો? તો સુંદર. તો સુંદર એ શું છે? વિશેષણ. બીજું વાક્ય લખ્યું કે આ બગીચો સુંદર છે. તો એમાં પણ એ જ થાય, બગીચો કેવો છે? સુંદર. તો બંનેમાં વિશેષણ કયું છે? સુંદર છે. પણ એ વિશેષણ એ આપણે નામના આગળ પણ મૂકી શકીએ છીએ અને પાછળ પણ મૂકી શકીએ છીએ. તો ક્લિયર છે કે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે જે નામના અર્થમાં વિશેષતા દર્શાવે એને વિશેષણ કહેવાય. હવે આપણે વિશેષણના પ્રકારો વિશે જાણીએ કે વિશેષણના પ્રકારો કયા કયા છે. તો સૌથી પહેલો જ પ્રકાર છે ગુણવાચક વિશેષણ. હવે ગુણવાચક વિશેષણ કોને કહીશું? તો એના ઉદાહરણો આપણે જોઈએ. કે સૌથી પહેલું ઉદાહરણ છે કે નિયમિત વિદ્યાર્થીને ઇનામ મળ્યું.
નિયમિત વિદ્યાર્થીને ઇનામ મળ્યું. કેવા વિદ્યાર્થીને ઇનામ મળ્યું? તો કે જે નિયમિત નિયમિત છે એ વિદ્યાર્થીને ઇનામ મળ્યું. એના પછી બીજું છે કે સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાણો. કેવા પાણીમાં પડછાયો દેખાણો? તો સ્વચ્છ, જે સ્વચ્છ પાણી છે એમાં પડછાયો દેખાયો. એના પછી ત્રીજું વાક્ય છે કે ગરીબ બાળકો પ્રવાસે ન જઈ શકે. કેવા બાળકો પ્રવાસે ન જઈ શક્યા? તો કે ગરીબ બાળકો, ગરીબ બાળકો પ્રવાસે જઈ ન શક્યા. અને બીજું છે કે પ્રેમાળ માતાએ બાળકના માથે હાથ ફેર્યો. કેવી માતાએ બાળકના માથે હાથ ફેર્યો? તરત જ થાય કે પ્રેમાળ. તો નિયમિત, સ્વચ્છ, ગરીબ, પ્રેમાળ આ બધું શું છે? એ બધા જ આ નામના અર્થમાં વધારો કરે છે. જેમ કે વિદ્યાર્થી એક નામ છે, સંજ્ઞા છે. પાણી તો દ્રવ્યવાચક સંજ્ઞા આપણે ભણી ચૂક્યા છીએ. બાળકો તો જાતિવાચક સંજ્ઞા, માતા તો જાતિવાચક સંજ્ઞા, વિદ્યાર્થી તો જાતિવાચક સંજ્ઞા. આ બધા જ નામ છે અને નામમાં જે વધારો કરે છે એને શું કહેવાશે? વિશેષણ કહેવાશે. પણ વિશેષણ એટલે કે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણની ખાસિયત શું? તો જે શબ્દ સંજ્ઞા એટલે કે નામમાં રહેલ વિશેષ ગુણ બતાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. એટલે કે જે વિશેષણ એ નામનો ગુણ દર્શાવે. જેમ કે વિદ્યાર્થી, વિદ્યાર્થી પણ કેવો? નિયમિત. તો એનો ગુણ છે કે હા, સરસ મજાનો વિદ્યાર્થી છે, એ નિયમિત સ્કૂલે આવે છે, નિયમિત સારી રીતે અભ્યાસ કરે છે. તો એ વિદ્યાર્થીનો ગુણ થયો. પછી આપણે બીજું પણ કહીએ કે આ હોશિયાર વિદ્યાર્થી નથી એટલે કે આ ઠોટવીસ વિદ્યાર્થી છે, અથવા તો આપણે બીજું કહીએ કે આ મસ્તીખોર વિદ્યાર્થી છે, તો એ શું થયું? એ એનો ગુણ થયો. એવી જ રીતે બીજું છે કે પાણી. તો પાણીનો ગુણ કેવો છે? તો સ્વચ્છ. પાણી ગંદુ છે કે સ્વચ્છ છે? તો એ પાણીનો ગુણ છે એટલે કે સ્વચ્છ, એ પણ ગુણવાચક વિશેષણ છે. ગરીબ બાળકનો, એ બાળકનો જ ગુણ છે કે બાળક ગરીબ છે અથવા તો અમીર છે. એટલે કે અહીંયા બાળક કેવું છે? ગરીબ. એટલે કે નામમાં ગુણ દર્શાવે છે, નામનો ગુણ. એટલે બાળક પણ કેવું? ગરીબ બાળક. અને એના પછી માતા, માતા પણ કેવી? પ્રેમાળ. જે પોતાના સંતાનને પ્રેમ કરતી હોય એવી પ્રેમાળ માતા. અને એટલે જ એને શું કહેવાય છે? ગુણ કહેવાય છે. કે માતાનો ગુણ કયો છે? કે માતા પ્રેમાળ છે. એટલે કે જે વિશેષણ અથવા તો જે શબ્દ નામના અર્થમાં ગુણ દર્શાવે, નામનો ગુણ દર્શાવે, એને શું કહીશું? આપણે ગુણવાચક વિશેષણ કહીશું. ક્લિયર છે કે ગુણવાચક વિશેષણ એટલે શું? તો જે નામનો ગુણ દર્શાવે એને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. એના પછી છે નંબર બે, સંખ્યાવાચક વિશેષણ. સૌથી આસાન એટલે કે સૌથી એકદમ સરળ પ્રકાર હોય તો એ છે ગુણ સંખ્યાવાચક વિશેષણ. જોઈએ એનું ઉદાહરણ કે છ વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા. કેટલા વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા? તો કે છ વિદ્યાર્થીઓને. પ્રવાસમાં અમે આઠ સ્થળો જોયા. કેટલા સ્થળો જોયા? તો આઠ સ્થળો જોયા. બીજું છે કે 100 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. કેટલા રૂપિયાના પુસ્તકો ખરીદ્યા? 100 રૂપિયાના. અને દશરથ રાજાને 4 પુત્રો હતા. કેટલા પુત્રો હતા? 4 પુત્રો હતા. તમને તરત જ અહીંયા વાક્યો ઉદાહરણ જોઈ અને તરત જ ખ્યાલ આવી ગયો છે કે આમાં શું છે? ક્યાંક ને ક્યાંક સંખ્યા દર્શાવવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે સંખ્યાવાચક વિશેષણનો વ્યાખ્યા લખીએ. જે શબ્દ નામની સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. એટલે કે જે વિશેષણમાં, જે વાક્યમાં સંખ્યાનો નિર્દેશ થયેલો હોય તેને આપણે શું કહીશું? સંખ્યાવાચક વિશેષણ. જેમ કે વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા, પણ કેટલા વિદ્યાર્થીઓને? તો 6 વિદ્યાર્થીઓ. એટલે કે નામની સંખ્યા દર્શાવે છે. એટલે કે નામના આગળ સંખ્યાનું સૂચન કરવામાં આવે છે. પછી બીજું શું છે કે પ્રવાસમાં અમે 8 સ્થળો જોયા. સ્થળો એ શું છે? નામ છે, સંજ્ઞા છે. અને એમાં કેટલા સ્થળો જોયા છે? તો કે 8 સ્થળો જોયા છે. પછી બીજું શું કહે છે કે 100 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. કેટલા રૂપિયાના?
તો કે 100 રૂપિયાના એના પછી દશરથ રાજાને 4 પુત્રો હતા તો કે કેટલા પુત્રો હતા તો 4 પુત્રો એટલે કે સંખ્યા દર્શાવતા વિશેષણોને આપણે શું કહીશું સંખ્યાવાચક વિશેષણો કહીશું એટલે કે જે શબ્દ નામની સંખ્યા દર્શાવે છે તેને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું તો આજનો આપણો જે સંખ્યાવાચક વિશેષણ છે એના બે પ્રકારો સુધી આપણે ભણી ચૂક્યા છીએ એના પછીના જે બે પ્રકારો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ વેરી મચ